કરતાં મારે ઘણા બધા વિડીયો મૂકાઈ ગયા છે, પણ વિજ્ઞાનનો વિડીયો નથી મૂકાયો. આજથી તમારે વિજ્ઞાન ભણવાની શરૂઆત થાય છે. છઠ્ઠા અને સાતમામાં તમે વિજ્ઞાન ભણ્યા છો. એકથી ચારની અંદર પર્યાવરણની અંદર થોડા ઘણા વિજ્ઞાન વિશેની સામાન્ય માહિતી આપે છે. આઠમામાં પણ વિજ્ઞાનની તમારે જે ભણવાનું આવે છે, ભલે 18 પાઠ હોય, પણ હજી વિજ્ઞાનની ભાષા પણ નથી અને ટિપિકલ જેને વિજ્ઞાન કહેવાય એવી રીતે પણ તમારે ભણવાનું નથી. 8 ધોરણ સુધી બધું પ્રાઇમરી હોય. પ્રાઇમરીની અંદર વિજ્ઞાન ભણવાનું એટલે સામાન્ય વિજ્ઞાન ભણવાનું, સામાન્ય સમજ કે સામાન્ય રીતે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આ બધી વસ્તુઓ આવી આવી હોય, બરાબર. પછી નવમામાં એકદમ વિજ્ઞાન, ટિપિકલ વિજ્ઞાનની ભાષામાં એની શાખાઓ પ્રમાણે ભણવાનું આવે, પણ એ પણ નવમામાં જોયું છે. અત્યારે આપણે વિજ્ઞાનની અંદર તમારા પુસ્તકને તમે છઠ્ઠા ધોરણથી ભણતા હો છો કે તમારા પુસ્તકના વિજ્ઞાનની પહેલા જ પાનું, વિજ્ઞાનના જે પહેલું પાનું હોય ને અનુક્રમિકામાં, પછી એમાં બુજો અને પહેલી આ બે કાર્ટૂન છે એના માહિતી આપે છે કે બુજો અને પહેલી તમારી સાથે સાથે વિજ્ઞાન ભણે છે અને એને વચ્ચે વચ્ચે જ્યાં પણ કાંઈ પ્રશ્ન થાય છે એ પ્રશ્ન ત્યાં મૂકે છે અને જવાબ પણ આપે છે, એટલે કે સમજૂતી આપે. એટલે એક આ નવો અભિગમ છે વિજ્ઞાનની અંદર વિકસાવવામાં આવ્યો છે. પહેલાંની જેમ ફક્ત ચોપડી અમે ભણતા ને ત્યારે પુસ્તકની અંદર બધી માહિતી છે ને ફકરામાં લખેલી જ હોય, જ્યારે હવે તમારા પુસ્તકની અંદર તો ચિત્રો છે, પ્રવૃત્તિ છે, વચ્ચે વચ્ચે તમને મનમાં ઉદ્ભવે એવા જ પ્રશ્નો ઉદ્ભવતા હોય એવી રીતે પહેલી અને બુજો દ્વારા એ પ્રશ્નો એમાં મૂકવામાં આવ્યા છે. એ તમે જાતે પણ પુસ્તકને વાંચો તો લગભગ ઘણું બધું સમજાઈ જતું હોય. એટલે જ્યારે પણ હવે પીરિયડ ભરવા બેસો ત્યારે પોતાનું વિજ્ઞાન સાથે લઈને બેસો અને સમજૂતી મેળવતા જજો. એની અંદર પહેલી અને બુજોએ જે સવાલ પૂછ્યા છે એવા જ સવાલ શું તમારા મનમાં થાય છે કે નહીં એ પણ જો એથી વિશેષ સવાલ થતા હોય તો પુસ્તકમાં એ લોકોએ લિંક આપી છે, એ લિંકને ખોલી અને એની અંદર તમે એ સવાલને પૂછી પણ શકો. એટલે ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં હવે તો ધીરે ધીરે આવડી ગયું છે, કેમ કે એટલા વર્ષોથી ઓનલાઈન ભણો છો એટલે યુટ્યુબની અંદર તમે કેવી રીતે ખોલવું, કેવી રીતે વિડીયો જોવા, પોસ્ટ કરવા, લખવું એવું બધું આવડી ગયું છે. તો સાથે સાથે વિજ્ઞાનનો પણ ચોપડી લઈ ભણતા જાઓ, લાગે પૂછતા જાઓ અને એથી વિશેષ જો કાંઈ સવાલ હોય તો પર્સનલી પણ ફોન કરીને પૂછી શકો છો. સારું, તો આજે આપણે વિજ્ઞાન ચાલુ કરતા પહેલો જ પાઠ છે તમારો પાક ઉત્પાદન અને વ્યવસ્થા, ત્યાંથી શરૂ કરીએ. વિજ્ઞાનની અંદર ઘણી બધી શાખાઓ છે, એમાં પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન છે એ ખાસ અલગ વિષય તરીકે તમારે એટલે ભણવાની છે, આગળ નહીં ભણવાની આવે, 8 ધોરણ સુધી જ ભણવાની આવશે. પરંતુ એ પણ એક પ્રકારનું જીવવિજ્ઞાનની શાખા છે, કૃષિ વિજ્ઞાન, એ પ્રાયોજિત જીવવિજ્ઞાનની શાખા તરીકે ઓળખાય એનો આ પાઠ છે. એમાં જુદા જુદા પાક છે એનું ઉત્પાદન કેવી રીતે કરવાનું, એમાં ક્યાં વિજ્ઞાન જોડાયેલું છે, કયા સાધનોનો ઉપયોગ થાય, કેવી રીતે આપણે એમાં આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરી અને વધારી શકીએ અને કેવી રીતે એ આખી આખી પ્રક્રિયાનું વ્યવસ્થાપન કરી શકીએ એ આપણે આ પાઠની અંદર ભણવાનું. તો સૌથી પહેલાં તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે પાક કોને કહેવાય. તો જેને આપણે ઉછેરીએ છીએ એને પાક કહેવાય. જાતે ઉગી નીકળે એને એવી બધી વનસ્પતિઓ હોય એને આપણે પાક કહેતા નથી. આપણે બગીચામાં ઉગાડીએ છીએ તો એ, આપણે વાડી બનાવીને ઉગાડીએ છીએ તો એ, અને ખેતરની અંદર ઉગાડીએ છીએ, બધાની ઉપરથી આપણે જ્યારે છેલ્લે નીપજ મેળવીએ છીએ એને પાક કહેવાય. હવે ખેતરની અંદર જે ઉગાડતા હોઈએ એ કેવા હોય, ટૂંકા ગાળાના વનસ્પતિ હોય, 6-8 મહિનાની અંદર એની અંદરથી આપણે બિયારણ કે ફળ ફ્રૂટ એવું લઈ લેતા હોઈએ, દાણા લઈ કાઢી લેતા હોઈએ, કપાસ હોય તો કપાસ મીણી લેતા હોઈએ. એટલે 6-8 મહિનાના ગાળાની અંદર એ છોડ છે એની આવરદા પૂરી થઈ જતી હોય એ બધા આપણે ખેતરમાં લેતા હોઈએ. પણ ફળના વૃક્ષો જે આપણે ઉગાડીએ એને વાડી કહેવાય. વાડીની અંદર સામાન્ય રીતે કોઈ પણ વૃક્ષ ઉગાડી દે તો 2-3 વર્ષે એના પર ફળ આવવાની શરૂઆત થાય
અને ધીરે ધીરે વર્ષો સુધી આપણે એનો પાક લઈ શકતા હોઈએ. ઘડીએ ઘડીએ એનું વ્યવસ્થાપન કરવાની જરૂર પડતી નથી, ફક્ત પિયત દેવાનું, ખાતર દેવાનું ને પાક લેવાનું. બરાબર. પણ ખેતરની અંદર જ્યારે આપણે કોઈ પાક લઈએ છીએ તો એ ટૂંકા ગાળાના છે. એ પૂરું થઈ જાય પછી એ પાકના દાણા આપણે લણી લઈએ, પછી એને સુકાઈ ગયેલા ભાગને દૂર કરી નવા પાક માટે તૈયારી કરવી પડે. એટલે વર્ષો વર્ષ એની વ્યવસ્થાપન કરવું પડે. એટલે પાક આવી રીતે અલગ અલગ ભાગમાં વેચાયેલા છે. હવે એમાં ખાસ આપણે ખેતરમાં જે પાક લઈએ છીએ એને અહીંયા ભણવાનું છે, એને પાક ઉત્પાદન વિશે આપણે ભણવાનું છે. તો સામાન્ય રીતે ભારતની અંદર તમે જો તો ત્રણ ઋતુઓ જોવા મળે છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. આ ત્રણેય ઋતુ ઉપરાંત ભારતનો વિસ્તાર ઘણો બધો વિશાળ છે. તમે સમાજની અંદર ભણ્યા હશો કે ભારતમાં દરિયા કિનારો ઘણો બધો છે, અંદર ઘણી બધી નદીઓ આવેલી છે, પર્વતો આવેલા છે, મેદાની વિસ્તાર આવેલા છે. એટલે ભૂપૃષ્ઠ જે તમારે ભણવાનું આવે સમાજનું, એના આધારે આપણે અહીંયા જમીનની વિવિધતા જોવા મળે, આબોહવાની વિવિધતા જોવા મળે, એ અનુસાર ભારતમાં લેવાતા પાકમાં પણ વિવિધતા જોવા મળે છે. જ્યાં વધુ પાણી મળતું હોય એ વિસ્તારમાં વધુ પાણીની જરૂરિયાતવાળા પાકનો ઉછેર થાય, જેમ કે પંજાબ છે તો એમાં ઘઉંનું ઉત્પાદન વધુ થાય, ડાંગરનું ઉત્પાદન વધુ થાય, શેરડીનું ઉત્પાદન વધુ થાય. બરાબર. એટલે ગુજરાતના ભાલ જેવા વિસ્તાર છે એની અંદર પણ ઘઉં, ડાંગર, શેરડી એનું ઉત્પાદન વધુ થાય છે. પછી જ્યાં પર્વતીય વિસ્તાર હોય તો ત્યાં ચાનું ઉત્પાદન થાય, જેમ કે આસામના બાજુ જઈએ અથવા તો દાર્જિલિંગ અથવા તો કેરલા બાજુ જઈએ જ્યાં મોટા મોટા પર્વતો આવેલા હોય તો આ ઢોળાવાળા વિસ્તારોમાં એને અનુરૂપ પાક લેવાતા હોય છે. એમ વિસ્તાર પ્રમાણે પાક લેવાતા હોય અને ઋતુ પ્રમાણે પણ પાક લેવાતા હોય છે. ભારતમાં બે મુખ્ય ઋતુના પાક લેવાય છે. શિયાળાની ઋતુમાં લેવાતા પાક હોય એને રવિ પાક કહેવામાં આવે. ભારતની અંદર શિયાળો છે એ લગભગ સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી મહિના વચ્ચે, એટલે કે જાન્યુઆરી આ મહિનાઓમાં ગોઠવાયેલો છે. એટલે સપ્ટેમ્બર પછી એટલે કે ઓક્ટોબર, ફેબ્રુઆરી પહેલા જાન્યુઆરી, આ મહિનાઓની અંદર જે પાક લેવામાં આવે છે એ બધાને રવિ પાક કહેવામાં આવે. એમાં મુખ્યત્વે ઘઉં, કપાસ, અળસી પાકનું બીજું પાનું છે ને ત્યાં પાછળ રવિ પાકની વ્યાખ્યા અને ઉદાહરણ આપેલા છે, ત્યાં તમે જોઈ લેજો. બરાબર. તો ઘઉં, કપાસ, અળસી અને અમુક કઠોળ તરીકે ચણા વગેરેને શિયાળામાં લેવામાં આવે છે. પછી એવી રીતે ચોમાસામાં લેવાતા પાક છે એને ખરીફ પાક કહેવામાં. આપણું ચોમાસું જૂન થી સપ્ટેમ્બર મહિના વચ્ચે વેચાયેલું હોય છે. તો ચોમાસાના પાક અને શિયાળાના પાક એ મુખ્ય છે. એનો એવો નથી કે ઉનાળામાં નથી લેવાતા. ઉનાળામાં આપણે આપણો દેશમાં જ્યાં સિંચાઈની વ્યવસ્થા છે ત્યાં તો બારે માસ જુદા જુદા પાક ઘણા ખેડૂતો લે જ છે, પણ પાણીની જ પૂરતું ન મળતું હોય, પૂરતી વ્યવસ્થા ન હોય ત્યારે ઓછા પાણીમાં ચાલે એવા ટૂંકા ગાળાના બે ત્રણ મહિનાના પાક તરીકે શાકભાજી અને કઠોળ છે એ ઉનાળામાં લેવામાં આવે છે. તો આપણે ભારતની અંદર પાક છે એને મુખ્યત્વે બે પ્રકારના વહેંચેલા છે, રવિ પાક અને ખરીફ પાક, શિયાળાના પાક અને ચોમાસાના પાક. ઉનાળામાં કઠોળ અને શાકભાજી લેવામાં આવતા હોય છે. પણ કોઈ પણ ખેતરની અંદર છે અને સીધે સીધું દાણા નાખીને પાક લેવા માંડી એવું બનતું નથી.
तो पाक उत्पादन चोक्कस तबक्कावार जुदी जुदी प्रक्रियाओ द्वारा थतुं हो। तमे के अमारी सामे बैठा हो तो हूँ तमने पूछ कि सौथी पहला शुं करवुं जोईए? कोई पण जमीन लईने सीधा खाड़ो खोदीने दाणा नाखी देवाय? नहीं। ज्यारे पण पाक लेवानो होय एनी पहला शरूआतमां जमीनने पहला तैयार करवी पड़े, बराबर? एटले जमीनने सौथी पहेलो तबक्को शुं थयो? तो के पाक माटे जमीनने तैयार करवी, एने खेड करवी, પાણીનું પ્રમાણ ઓછું હોય તો પાણી નાખી, એટલે ખૂબ જ સૂકી જમીન હોય, તરડા પડી ગયા હોય તો પહેલાં પાણી પિયત કરી જમીન થોડી ઘણી પોચી થાય પછી એનું ખેડ કરવામાં આવે। એટલે સૌથી પહેલો તબક્કો શું થયો? પાક ઉત્પાદન માટેના તબક્કાઓ। સૌથી પહેલો તબક્કો થયો જમીનને તૈયાર કરવાનો। જેને આપણે ખેડ કરવી કહીએ। બરાબર, જમીન તૈયાર થઈ જાય છે, બરાબર, પોચી થાય પછી એક 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 ટુકડો અલગ બનશે। ખેડ કરવા માટે શું છે, એને માટે કયા સાધનો વપરાય, એનાથી શું લાભ થાય, એ આપણે પછીના પીરિયડમાં જોશું। અત્યારે ખાસ કયા તબક્કાઓ આપણે જોવાના છે એની ચર્ચા કરીએ। પહેલા તો જમીનને તૈયાર કરવી પડે, જ્યાં સુધી જમીન તૈયાર ન થાય ત્યાં સુધી એની અંદર બીજ છે એનું અંકુરણ થતું નથી। જમીન તૈયાર થઈ જાય પછી બીજા નંબરે આપણે વાવણી કરીએ છીએ, એટલે કે બી વાવીએ છીએ। પછી ત્રીજા નંબરે બી વવાઈ ગયા હોય ત્યારે એને પાણીની જરૂર પડે છે, ખાતરની જરૂર પડે છે, ત્યારે આપણે શું કરીએ છીએ, એમાં ખાતર નાખીએ છીએ, પાણી પાઈએ છીએ, એટલે કે પિયત કરીએ છીએ। આમ રોજે રોજ પિયત થાય, ખાતર છે એ જરૂરિયાત પ્રમાણે સમયાંતરે નખાતું હોય પણ પિયત તો રોજ થાય, બરાબર, પાણી રોજ પાવું પડે। એની પણ જુદી જુદી પદ્ધતિઓ વિશે, એના પણ જુદા જુદા ટુકડા માટે આગળ જોશું। એની પછી લણણી, પાક થઈ જાય તો એને ખેતરમાંથી કાપી લેવો, એને લણણી કહેવાય। કે પિયત પછી શું આવે છે? લણણી આવે છે। પાકને લણી લીધા પછી એમાંથી દાણા દૂર કરી અને એનો જો ગોદામની અંદર સંગ્રહ કરવામાં આવે, બરાબર। હવે લણણી પહેલા અને લણણી પછી દાણાને જીવાતો કે પ્રાણીઓથી નુકસાન ન થાય એટલે એનું સંરક્ષણ પણ કરવામાં આવે છે। એટલે આ ખેતી છે એ 6 થી 8 મહિના સુધી સતત ખેડૂતો અને ખેત મજૂરો દ્વારા થયેલી મહેનતનું પરિણામ છે। સીધે સીધા દાણા વાવો અને પાક લઈ લો એવું બનતું નથી। દાણા વાવતા પહેલા મહિના પહેલાથી એ લોકો ખેડ કરી અને જમીનને તૈયાર કરવાય, પછી પાણીની વ્યવસ્થા થાય ત્યારે જ વાવણી કરે, વાવણી કર્યા પછી એને જરૂરી ખાતર ઉમેરે। અહીંયા આપણે ખાતરના પ્રકારો વિશે પણ ભણવાનું આવશે, ખાતર પાયા પછી પિયત કરે તો પિયતના પ્રકારો પણ ભણવાના આવશે, પછી લણણી કરે, પાકને કેવી રીતે લણવામાં આવે એની માટે કયું સાધન વપરાય એની ટૂંકમાં આપણે ભણવાની આવશે, પાકનો સંગ્રહ થાય એ સંગ્રહ દરમિયાન આપણે પાકનું સંરક્ષણ કેમ કરવું જોઈએ એના વિશે નાની એવી સમજૂતી છે, અને ખેતરમાં પાક ઊભો હોય ત્યારે પણ કેવી રીતે જંતુનાશક છાંટી અને પાક છે એને આપણે લેવો જોઈએ એની સમજૂતી આવશે। તો આ એક 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 તબક્કા વારાફરતી ભરતા જઈએ એ પહેલાં આપણે એક ખાલી કારણ ભણી લઈએ કે શા માટે ખેડ કરવી જોઈએ, જમીનને તૈયાર કરવા માટે આપણે ખેડ શા માટે કરવી જોઈએ, બરાબર, એ સાથે એ પછી આપણે આ પીરિયડ છે ને પૂરો કરી દઈશું। આ રવિ પાક
અને ખરીફ પાક છે ને એના વ્યાખ્યાઓ તમને પાઠના પાછળ બીજો પાન પાનો છે ને ત્યાં વ્યાખ્યા અને ઉદાહરણ ને બધું આપ્યું જ છે ત્યાંથી નોટ ડાઉન કરી લો છો એની બાજુના પાને છે ને આ માહિતી પણ આપેલી છે પ્રશ્ન થશે કે સતે પોતી બનાવવાની કે ફેર જો સતે પોતી છે તો એના પ્રશ્નોની ચર્ચા અહીંયા શક્ય બને પણ જ્યારે મળીએ ત્યારે આપણે ચર્ચા કરી શકીએ એટલે અત્યારે તમે એક બુકની અંદર આ બધી બાબતો છે જે હું કહેતી જ હોય પ્રશ્નો નોંધતા જજો જરૂર લાગશે એ જ કહીશ જેમ કે આજે મેં કીધું કે પાઠનો પાછળનું પાનું છે ત્યાંથી રવિ પાકની વ્યાખ્યા ઉદાહરણ અને સમયગાળો નોંધી લેજો એવી જ રીતે ખરીફ પાકની વ્યાખ્યા ઉદાહરણ અને સમયગાળો નોંધી લેજો બરાબર તો એ તમે તમારી રીતે એક બુક બનાવજો એમાં નોંધજો પછી જો મળવાનું થશે તો આપણે સધે પોથી બનાવજો એટલે અત્યારે સધે પોથી લેવાની ઉતાવળ કરતા નહીં અને જો લઈ લીધી હોય તો જાતે પ્રયત્ન કરી પુસ્તકની અંદરથી ગોતીને જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો નવનીતનો ઉપયોગ કરશો તો તૈયાર સીધે સીધા ઉતારા કરવાની ટેવ પડી જશે અને આગળ જઈને પછી જાતે લખતા આવશે નહીં સારું હવે અહીંયા શા માટે ખેડ કરવી જોઈએ તેની પહેલાં આપણે સમજવું જોઈએ કે કોઈ પણ છોડ છે એ કેવી રીતે ઉગે તો તમને ખબર છે કે જમીનની અંદરની બાજુએ એના મૂળ હોય અને એની ઉપરની બાજુએ એનું આ પ્રકાંડ હોય પ્રકાંડ છે એને આવી જુદી જુદી શાખાઓ હોય અને શાખાઓ ઉપર પર્ણ હોય કોઈ પણ વનસ્પતિ ખાસ પુષ્પી માંડીને મોટા છોડ વૃક્ષ સુધી જાઓ તો એને મૂળ પ્રકાંડ અને પર્ણ આ ત્રણ મુખ્ય અમૃતો હોય છે એ પછી ફળ અને ફૂલ એ જોવા મળે ફૂલ આવે અને પછી ફળ જોવા મળે તો આ મૂળ જમીનમાં ઉતરે ત્યાંથી પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કરે એટલા માટે આ જમીનની જાળવણી કરવી જરૂરી છે એ કોઈ પણ પાક સારામાં સારો લેવો હોય તો જમીન યોગ્ય હોવી જોઈએ કેવી હોવી જોઈએ તો કે જમીન પોચી હોય પથ્થરની અંદર મૂળ આસાનીથી ઉતરી શકશે નહીં પોચી હોવી જોઈએ પછી છિદ્રાળુ હોય તો એની અંદર હવા અને પાણી આસાનીથી ઉતરી શકે જેનો ઉપયોગ મૂળ જરૂરિયાત પ્રમાણે કરી શકે પછી એની છિદ્રાળુ હોય તો અળસિયા જેવા ભૂમિગત સજીવો પણ એની અંદર જાય એ જુદા જુદા આની અંદર રહેલા માટી છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને નીચેથી ઉપરના સ્તર સુધી માટીને લાવે અને જમીન છે એને પાકને લાયક બનાવે બરાબર તો શા માટે ખેડ કરવી જોઈએ આપણે જોયું કાલે આપણે એના કારણો એટલે પછીના પીરિયડની અંદર એનું કારણ વ્યવસ્થિત ભણશું અને નોટ પેન હવે સાથે લઈને બેસશું કેટલીક વસ્તુ નોંધાવીશ એ નોંધતા પણ જજો ઓકે બાય.